ધાણેટીના મંદિર નજીક મળી આવેલ અર્ધ દટાયેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. હતભાગી મોટા રેહા ગામનો આરત મીઠુ કોલી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે 48 વર્ષીય આરતની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમી સાધુની ધરપકડ કરી લીધી છે. મૃતકની પત્નીની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતાના પતિને પ્રેમી સાથે મળીને તીક્ષ્ણ હથિયારોના ગા ઝીકી મોતને ગાંઠ ઉતારી દીધો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી રામદાસ સાધુ અને તેની પ્રેમિકાને રાઉન્ડઅપ કર્યા છે. ગાંધીધામના કંડલામાંથી 75,000 રૂપિયાની કિંમતનો શંકાસ્પદ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કંડલામાં આવેલ અગ્રવાલ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં LCB ની ટીમે છાપો માર્યો હતો. શંકાસ્પદ સિગારેટના જથ્થા સાથે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. દુકાનમાંથી LCB ને જુદી જુદી વિદેશી બ્રાન્ડની સિગારેટોનો મોટો જથ્થો મળી આવ્યો છે. 75,000ની કિંમતના જથ્થાને CRPC ની કલમ 102 હેઠળ કબજે કરવામાં આવ્યો હતો. ચારે શખ્સો પાસેથી 10,000ની કિંમતના 5 મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 6,000 પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓએ સિગારેટના જથ્થા અંગે કોઈ પણ સંતોષકારક જવાબ ન આપતા અટકાયત કરવામાં આવી હતી. LCB એ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કામગીરી હાથ ધરી છે. ભચાઉમાં ખાનગી ડેવલપર્સ દ્વારા કરાયેલ છેતરપિંડીના મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો. રાપર તાલુકાના ત્રંબૌ ગામના નવીન રાજગોરે ભચાઉના જૈન ડેવલપર્સ વિરુદ્ધ રજૂઆત કરી છે. ડેવલપર્સ દ્વારા વોંધ ગામની સીમમાં પ્લોટની સ્કીમ લાગુ કરવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી પ્રતિ માસ રૂપિયા 1,040 હપ્તા વસૂલવામાં આવ્યા હતા. સ્કીમ પૂરી થયા બાદ ડેવલપર્સ દ્વારા ગ્રાહકોને પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. પોલીસ સહિત વિવિધ તંત્ર સમક્ષ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી, પણ કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી. ડેવલપર્સ દ્વારા પ્લોટ અથવા ગ્રાહકો દ્વારા ભરવામાં આવેલ રકમ પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપનો ભોગ બનેલા સદગતોની યાદમાં ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પ્રોજેક્ટના આર્કિટેક્ટ રાજીવ ખટપાલિયાએ ભુજવાસીઓને સ્મૃતિવનમાં ચાલતી પ્રક્રિયા અંગે વિગતો આપી હતી. પ્રબુદ્ધ ભુજવાસીઓની સ્મૃતિવન પ્રોજેક્ટ અંગે વિચારણા કરવામાં આવી હતી. ભુજિયા સંવર્ધન સમિતિના ઉપક્રમે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફ આર્કિટેક્ટે સ્મૃતિવનમાં પર્યાવરણના જતન માટે હાથ ધરવામાં આવેલ ખાસ આયામ અંગે વિસ્તૃત વિગતો આપી હતી. ભુજિયા સ્મૃતિવનમાં 26 જાતના વિવિધ વૃક્ષો અને વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 10,000 વૃક્ષોનું વાવેતર ઉનાળાની સિઝન પૂર્ણ થતાં પહેલા જ પૂરું કરી લેવામાં આવશે. તો વરસાદી પાણી વહી જતું અટકાવવા સ્મૃતિવન પ્રોજેક્ટ અંતર્ગત જળ સંગ્રહ માટે ખાસ આયોજન કરવામાં આવશે. પ્રબુદ્ધ શહેરીજનોએ વિવિધ રચનાત્મક સૂચનો પણ રજૂ કર્યા હતા. કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્મૃતિવન કે અંદર એસા હૈ એક મ્યુઝિયમ હૈ, એક સન પોઈન્ટ હૈ, એક લાઇબ્રેરી એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર હૈ, એક ઇસકે અંદર લેકે કન્વેન્શન એન્ડ કોન્ફરન્સ સેન્ટર હૈ. તો યે સારે ધીરે ધીરે કરકે યે સેન્કશન હો રહે હૈ. જૈસે અભી મ્યુઝિયમ ચલેગા, ઇસકે બાદ મેં મ્યુઝિયમ કા કામ ચાલુ હોયેગા, વો કરીબ 2 સાલ 2.5 સાલ લગેંગે ઉસકે લિયે ભી. સો યે સારે સારે એક એક કરકે લેકે લિયે જા રહે હૈ. લેકે કચ્છ કે બારે મેં હી હૈ કે યે રિઝિલિયન્ટ કલ્ચર કૈસે ખડા હુઆ. કે આપ હરપ્પન ટાઈમ સે અગર આપ દેખે ધોલાવીરા જો યહાં સે ઝ્યાદા દૂર નહીં હૈ, વહાં સે પાણી કા જો લેકે સોચ થા વહી સોચ સ્મૃતિવન મેં ઇસ્તેમાલ કરા જા રહા હૈ. કે લેકે પાણી જો બારિશ કા આતા હૈ લેકે 16 દિન સાલ કે અંદર 3 મહિને મેં એકચ્યુઅલી 16 દિન બારિશ હોતી હૈ, તો ઉસકો કૈસે ઇકઠ્ઠા કરા જાયેગા ઓર ઉસકો કૈસે પૂરે સાલ કે લિયે ઇસ્તેમાલ કરા જાયેગા, વહી સોચ જો ધોલાવીરા મેં થી ઇસી તરહ યહાં પર પ્લાન કરા ગયા. આ ભુજિયાની અંદર જે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા 155 કરોડની જંગી રકમ સાથેનો જે આખો પ્રોજેક્ટ સ્મૃતિવનનો, ભૂકંપ પીડિત લોકોની સ્મૃતિમાં જે આ થઈ રહ્યો છે, એ આખો સ્મૃતિવનનો પ્રોજેક્ટ કયા પ્રકારનો છે, એમાં કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે, એમાં જે ભૂકંપ પીડિત લોકો છે એની સ્મૃતિમાં શું કરવામાં આવશે એનો સામાન્ય લોકોને ખ્યાલ આવે, ભુજની પ્રજાને કચ્છની પ્રજાને એનો ખ્યાલ આવે એ હેતુ સાથે એક આ પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ ગોઠવ્યો છે. મુંદ્રામાં સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિના ઉપક્રમે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગઈ.
કચ્છભરમાંથી 73 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં ટોડા 11ને હરાવી આશાપુરા 11 ચેમ્પિયન થઈ હતી. મોહિત ટાંક મેન ઓફ ધ સિરીઝ થયા હતા. વિજેતા ટીમને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા અને વિશ્રામ ગઢવીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ફાઇનલ મેચ પ્રસંગે ભૂપેન્દ્ર મહેતા, મુકેશ ગોર, દયાલાલ આહિર, સંજય ઠક્કર, કિશોર ચોથાણી, રાજુ ખારવા, પ્રણવ જોશી, કિશોર સોની ઉપરાંત ખેલ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્પર્ધાના આયોજક પૈકીના ભાવિક માલમનું અકસ્માતે નિધન થઈ જતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા રોકી ચાવડા, હિંમતસિંહ સોઢા, રિકેશ માલમ, નયન ખારવા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શાસ્ત્રી મેદાનમાં જે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ હતી એ હિન્દુ હિતરક્ષક સમિતિ, જે નવયુવાનો જે મુંદ્રાના હિન્દુઓ, જેને એમ થયું કે ના અમારે હિન્દુઓ માટે કંઈક કરવું છે, અને ચાર પાંચ લોકો ભેગા થઈ અને આખું કાર્યક્રમ કરવો જ છે એમ નક્કી કરી અને આયોજન કરી મૂક્યું. કાર્યક્રમ સારી રીતના ગયો. આવતા વર્ષે આનાથી પણ સુંદર આયોજનનો અમારો આગ્રહ છે અને એની માટે અમે તન મન અને ધનથી બધા 2 મહિના પહેલાં તૈયારી કરશું. એ બાબતને અમારે કાલે બધાની મીટિંગ રાખી છે, ચર્ચા કરીને આગળ વધશું અને આ આયોજન. અને અહીં સમય છે બુલેટિનમાં વધુ એક નાના કોમર્શિયલ બ્રેકનો.